पाटोली तालुकाना रामपुर गामना सरपंच विजय राठोड़े खोटा बिलो पर सही करवाना मुद्दे तलाटी अने कॉन्ट्राक्टर ने जवाबदार ठेरवती सुसाइड नोट लखी आपघात करी लेवाना चकचारित प्रकरण में हड़पती समाज द्वारा तालुका विकास अधिकारी ने आवेदन पत्र आपी न्याय की मांग करी हती। हड़पती समाज ना आगेवानोए अने अधिकारियों ने रूबरू मळी रामपुरा गामना सरपंच विजय राठोड़ना मौत प्रकरण में जवाबदार तलाटी ने सस्पेंड करवा तथा कॉन्ट्राक्टर ने ब्लेकलिस्ट करी बन्ने सामे कार्यवाही करवानी मांगणी करतो आवेदन पत्र सुपरत कर्यो हतो। घटना ए घटी छे के भाई बे कामो थया छे। अरे एक कामो लगभग मने खबर नहीं कि जिला पंचायत सौबंदोर मारी थयुं छे ने बीजू एक नाना पंच मारी थयुं छे। घणानुं कहेवुं छे डुप्लिकेशन थयुं छे, डबल वार थयुं छे, पण एवुं छे नथी। तालुका विकास अधिकारी साहेब नु पण कहेवुं छे कि भाई कम्प्लीशन सर्टिफिकेट बधुं छे, बंने कामो थया छे अने एनुं पेमेंट उपाड़वामां आवेलुं छे। पेमेंट हवे बंनेनुं उपाड़वामां आवेलुं छे कि हजु मने पण खबर नथी कि भाई ग्राम्य कक्षानुं जे पेमेंट छे એ ગ્રામ્ય કક્ષાથી કીધી મદદથી કરવામાં આવે છે, સરપંચી કરે છે અને એનું તાલુકા પંચાયતની અંદર એસઓએનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આપે છે અને તે પછી કી મારફત નાણાં પંચનું પેમેન્ટ થાય છે અને તાલુકા કક્ષાની જે ગ્રાન્ટો છે કે હવે તાલુકા પંચાયત સો બંડોળ છે, એટીવીટી છે અને છે તે ટીએસપીની ગ્રાન્ટ છે કે 15% વિવેકાધીન યોજના છે, એવી યોજનાની ગ્રાન્ટો આવે છે અને તે 5 લાખની મર્યાદાની અંદર ગ્રામ પંચાયતોને સુપ્રત કરવામાં આવે છે ઘણી ગ્રાન્ટો। ટોર્ચરિંગની તમે વાત કરી, કોના દ્વારા ટોર્ચરિંગ કરાતું હતું અને શું ટોર્ચરિંગ કરાતું? હવે એ તો મને પણ પૂરું ખબર નથી, પણ અમને એવી શંકા જાય છે સંડોવણીમાં તો હું એવું માનતો નથી, પણ જે લોકો સંડોવાયા હોય એને પૂરેપૂરી સજા થાય। અરે કયા પ્રકારની રજૂઆત કરવા આવેલા અને શું રજૂઆત? આજે તો અમે એ જ પ્રકારની રજૂઆત કરવા આવેલા કે ભાઈ વિજયભાઈના પરિવારને પૂરેપૂરો ન્યાય મળે, સરપંચીઓને પણ પૂરેપૂરો ન્યાય મળે અને જે વસ્તુ છે કે ભાઈ ગ્રામ પંચાયતની અંદર બધા કામો આવે છે તે કામો વર્ક ઓર્ડર વગર કરવામાં આવે છે, તો વર્ક ઓર્ડર વગરના બધા કામો બંધ કરવામાં આવે, ડુપ્લિકેશન કામો ન થાય તેની ખાસ તકેદારી રાખે। આમાં જ ડુપ્લિકેશનના કામો થતા છે અને પરિણામ આજ ભોગવવું પડતું છે। ન્યાય બાબતે આગળના દિવસોમાં શું રણનીતિ રહેશે? અમારા આગળના દિવસોમાં જો ન્યાય અમને અમારા તરફેણમાં ન આવે કે કઈ ઝડપમાં ન આવે તો બારડોલી તાલુકાના હરપટી સમાજના સરપંચો હોય કે આદિવાસી સરપંચો કોઈ પણ હોય અને આદિવાસી સમાજ રસ્તા પર આવીને પણ એનું આંદોલન કરશે। આ બાબતે હરપટી સમાજ તરફથી અમને એવી રજૂઆત કરવામાં આવેલી કે વિજયભાઈને ઝડપી અને તાત્કાલિક ન્યાય મળે બાબતે તાલુકા પંચાયત તરફથી સહકાર આપવામાં આવે, એટલે આ બાબતે અમે તાલુકા પંચાયત ન્યાયની સામાન્ય સભામાં પણ વિજયભાઈને ઝડપી નહીં મળે બાબતે ઠરાવ કરશું તથા તાલુકા પંચાયત તરફથી પોલીસ તંત્રને જે પણ રેકોર્ડ માંગેલું છે તે તાત્કાલિક પૂરું પડેલું છે અને તમામ પ્રકારનો સહયોગ આપેલ છે। આમાં જો પોલીસ તપાસના રિપોર્ટના આધારે તલાટી વિરુદ્ધ તો અમે ખાતાકીય તપાસ તો કરશું, તો પોલીસ તપાસની રિપોર્ટમાં તલાટી જો જવાબદાર ગણાશે તો અમારા વિભાગે અમારા કક્ષાએથી તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવશે। આવી બીજી વાર ઘટના ન બને એના માટે અવેરનેસ કાર્યક્રમ અમે આગામી સમયમાં એક તમામ સરપંચોનો તથા ગ્રામ પંચાયતના સભ્યોનો એક તાલીમ કેમ્પ ગોઠવવાનું વિચારી રહ્યા છે અને તેનું અમલીકરણ તાત્કાલિક કરવામાં આવશે। આ લોકોની ફરિયાદ છે કે જે એડવાન્સ કામો થાય છે એને રોકવા માટે બી રજૂઆત થાય છે, તો આવા દિવસોમાં કઈ રીતે આવનારા દિવસોમાં આ બાબતે સરપંચોને એક સમજૂત કરવામાં આવશે કે એડવાન્સ કામ વર્ક ઓર્ડર વગર કોઈ પણ કામ કરવામાં ન આવે તથા તલાટીને પણ એક ટકોર કરવામાં આવશે કે વર્ક ઓર્ડર વગર કોઈ પણ પ્રકારનું કામ સ્થળ પર ન કરવામાં આવે, એવો આરોપ છે, કામ નિવડાઈ ગયું છે, સાચી વાત છે? જ્યારે અમારા જે એસઓના રિપોર્ટ મુજબ તો બંને કામ સ્થળ પર થયેલા છે અને બંને કામ અલગ અલગ યોજનામાં હતા અને પણ પડતા નામને લીધે એક જ વિસ્તારને લીધે કન્ફ્યુઝન ઊભું થયેલું હતું, પણ અમારા જે એસઓ ના રિપોર્ટ મુજબ તો કામ બંને કામ સ્થળ ઉપર થયેલા છે।